નમસ્તે વિદ્યાર્થી મિત્રો રાજન્સ વિદ્યા સંકુલ દ્વારા ઓનલાઈન ટીચિંગ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ ચારમાં વિષય કમ્પ્યુટર દર્શન પાઠ ત્રણમાં આગળના પોઈન્ટનો અભ્યાસ કરીશું બાળકો આ અગાઉના વિડીયોમાં આપણે પાઠ ત્રણ કોમ્પ્યુટર લેબમાં જતા પહેલા જેમાં કોમ્પ્યુટર લેબ કોમ્પ્યુટર લેબમાં જતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો અને કમ્પ્યુટર લેબમાં ધ્યાનમાં રાખવાની બાબતો વિશે ચર્ચા કરેલી આજે આપણે આમાં જ આગળ કોમ્પ્યુટર લેબમાંથી બહાર આવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કોમ્પ્યુટરની સાચવણી તેમજ પાઠ ત્રણનો સ્વાધ્યાયની ચર્ચા કરીશું તો ચાલો જોઈએ કોમ્પ્યુટર લેબમાંથી બહાર આવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જ્યારે તમે કમ્પ્યુટર લેબમાંથી રિટર્ન આવતા હોય ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેની ચર્ચા કરીએ તમે તૈયાર કરેલ ફાઇલનો યોગ્ય ફોલ્ડરમાં સંગ્રહ કરી લો તમે શરૂ કરેલ પ્રોગ્રામને યોગ્ય રીતે બંધ કરો કમ્પ્યુટર શિક્ષક જણાવે તે પ્રમાણે કમ્પ્યુટરને યોગ્ય પદ્ધતિ મુજબ બંધ કરો તમે કમ્પ્યુટર લેબમાં લાવેલ વસ્તુઓ સાથે લઈ લો એક હરોળ બનાવીને શાંતિપૂર્વક ક્લાસમાં પાછા જવું ત્યારબાદ છે કમ્પ્યુટરની સાચવણી કમ્પ્યુટરને યોગ્ય પદ્ધતિ મુજબ શરૂ અને બંધ કરવું કમ્પ્યુટર અને તેના જુદા જુદા ભાગને ભીના કે ગંદા હાથો વડે અડવું નહીં કમ્પ્યુટરની પાસે બેસીને ખાવું પીવું નહીં કમ્પ્યુટરના ભાગ ઉપર પાણી ન ઢોળાય તેની કાળજી રાખવી કમ્પ્યુટર અને તેના ભાગોને નિયમિત રીતે સાફ કરવા જોઈએ કમ્પ્યુટરનો ઉપયોગ ન કરતા હોય ત્યારે તેને ઢાંકી દેવું જોઈએ કમ્પ્યુટરના જુદા જુદા ભાગોના વાયર ખેંચાઈ ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ માઉસનો ઉપયોગ કરતી વખતે તેને માઉસ પેડ ઉપર રાખીને જ વાપરવું જોઈએ કમ્પ્યુટરને કોરા કપડાં વડે સાફ કરવું જોઈએ ત્યારબાદ જોઈએ સ્વાધ્ય એમાં પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેની બાજુમાં આપેલ વર્તુળને પેન્સિલથી પૂર્ણ ઘટ્ટા કરો એમાં પ્રશ્ન નંબર એક કમ્પ્યુટર લેબ એટલે શું જેનો જવાબ આવશે બી કોમ્પ્યુટર લેબ એટલે કે કમ્પ્યુટર લેબોરેટરી પ્રશ્ન બે નીચેનામાંથી કયા સાધનો કોમ્પ્યુટર લેબમાં જોવા મળે છે જેનો આવશે સી આપેલ તમામ એટલે કે કીબોર્ડ અને અને મોનિટર તેમજ સીપીયુ માઉસ પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી કમ્પ્યુટરના ગૌણ ભાગો કયા છે જેનો જવાબ આવશે સી આપેલ તમામ એટલે કે સ્કેનર અને પ્રિન્ટર તેમજ સીડી ડીવીડી અને પેન વગેરે કોમ્પ્યુટરના ગુણ ભાગો છે પ્રશ્ન નંબર ચાર કોમ્પ્યુટર લેબમાં કયા ભાગો હોય તે જરૂરી નથી જેનો જવાબ આવશે બી ગૌણ ભાગો કોમ્પ્યુટર લેબમાં મુખ્ય ભાગો હોય છે ઉપરાંત ગૌણ ભાગો હોય તે જરૂરી નથી પ્રશ્ન નંબર પાંચ કોમ્પ્યુટર કયા પ્રકારનું મશીન છે જેનો જવાબ આવશે એ કોમ્પ્યુટર છે એ ઇલેક્ટ્રોનિક મશીન છે પ્રશ્ન નંબર છ કોમ્પ્યુટર લેબમાં શું પહેરીને ન જવું જોઈએ જેનો જવાબ આવશે સી એટલે કે એ અને બી બંને એટલે કે બુટન ને ચંપલ તેમજ સેન્ડલ પહેરીને કોમ્પ્યુટર લેબમાં જવું ન જોઈએ પ્રશ્ન નંબર સાત કોમ્પ્યુટર કરવું જોઈએ જેનો જવાબ આવશે બી અવાજ કે ઘોંઘાટ કરવો જોઈએ નહીં પ્રશ્ન નંબર આઠ કોમ્પ્યુટરના કયા ભાગને બિનજરૂરી રીતે ખેંચવા ન જોઈએ જેનો જવાબ આવશે સી એટલે કે એ અને બી બંને માઉસ અને કીબોર્ડના વાયરને બિનજરૂરી રીતે ખેંચવા જોઈએ નહીં પ્રશ્ન નંબર નવ કમ્પ્યુટરના કયા ભાગને બિનજરૂરી અડકવું નહીં જેનો જવાબ આવશે સી એ અને બી બંને એટલે કે સ્વિચ અને વાયરને જરૂર પૂરતા જ એમનો ઉપયોગ કરવો અને બિનજરૂરી અડકવું જોઈએ નહીં પ્રશ્ન નંબર દસ કીબોર્ડની કીઝ કેવી હોય છે જેનો જવાબ આવશે બી સોફ્ટ કીબોર્ડની કીઝ એકદમ સોફ્ટ હોય છે પ્રશ્ન નંબર અગિયાર નીચેનામાંથી કયા ભાગના બટનને બિનજરૂરી દબાવવા ન જોઈએ જેનો જવાબ આવશે સી એ અને બી બંને એટલે કે મોનિટર અને સીપીયુ પ્રશ્ન નંબર બાર માઉસને કોની ઉપર રાખીને તેનો ઉપયોગ કરવો જોઈએ જેનો જવાબ આવશે બી એટલે કે માઉસ પેડ માઉસને હંમેશા માઉસપેડ ઉપર રાખીને જ તેનો ઉપયોગ કરવો જોઈએ પ્રશ્ન નંબર તેર કમ્પ્યુટરમાં તૈયાર કરેલ ફાઇલનો ક્ષેમા સંગ્રહ કરવો જોઈએ જેનો જવાબ આવશે એટલે કે ફોલ્ડરમાં તેમનો સંગ્રહ કરવો જોઈએ પ્રશ્ન નંબર બે તમારી શાળાની કમ્પ્યુટર લેબમાં જોવા મળતા ભાગોના નામ લખો એમાં તમારે લખવાનું છે કીબોર્ડ મોનિટર સીપીયુ અને માઉસ આ તમામ પ્રકારના મુખ્ય ભાગો આ ઉપરાંત પ્રિન્ટર પેનડ્રાઈવ વગેરે ગુણ ભાગો પણ જોવા મળે છે